શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ પિતૃશ્રાદ્ધ પક્ષ દરમિયાન સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ ભગવાન શ્રી વેદવ્યાસજીએ અઢાર પુરાણોની જે રચના કરી તેમાંનું એક છે ગરુડ પુરાણ જેને ગારુડી વિદ્યા કહેવાય છે આ ગરુડ પુરાણમાં માનવ જીવનના સત્કર્મોનું ફળ તથા ખરાબ જે દુષ્ટ કર્મ છે તેમાં નરકવાસો ભોગવવો પડે છે યમપુરીનું વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે આ ઉપરાંત માનવજીવનનું કલ્યાણ પૂર્વજો પ્રત્યેની જે શ્રદ્ધા છે જન્મ મૃત્યુ ઉપરાંતની જે ક્રિયા કરવામાં આવે છે જીવ પાછળ તથા સ્વર્ગસ્થ થયેલા આપણા જે પિત્રો છે તેની પાછળ શ્રાદ્ધ આદિ જે પિંડદાન આદિ કર્મ કરાય છે તેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે આ ગરુડ પુરાણ ભગવાન નારાયણે પોતાના શ્રીમુખેથી કહેલું છે માટે આ વૈષ્ણવ ગ્રંથ છે એમાંય ખાસ કરીને જ્યારે આ ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષ પિતૃ પક્ષના દિવસો આવે છે ત્યારે ગરુડ પુરાણ સાંભળવાથી વાંચવાથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે અને પિતૃદેવતા માટે મુક્તિનું સાધન પણ કરી શકે છે મિત્રો અત્યાર સુધીમાં આપણે ગરુડ પુરાણના એકથી છ અધ્યાય સાંભળી ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયોમાં સાંભળશું ગરુડ પુરાણ અધ્યાય સાતમો બભરૂ વાહન પ્રેત સંસ્કાર વર્ણન જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ગરુડજી ભગવાન શ્રી નારાયણને કહે છે હે દયાનિધિ મનુષ્ય જાણે યા અજાણે યમની યાતનાઓને ભોગવવી ન પડે એવા કોઈ ઉપાય છે તે જણાવો સંસારરૂપી મહાસાગરમાં ડૂબતા દુઃખી આત્માઓને પાપથી નષ્ટ બુદ્ધિવાળા વિષયવાસનાથી નષ્ટ આત્માવાળાના ઉદ્ધાર માટે હે કેશવ પુરાણોમાં જે જે ઉપાયો બતાવ્યા છે એ મને વિસ્તારથી જણાવો જેનાથી માનવીની સદગતિ થાય છે બિચારા જીવને યમની યાતના ભગવાનો વારો જ ન આવે અને સીધો જ સ્વર્ગમાં જઈને મોક્ષ પામે ગરુડજીના આ પ્રશ્નને સાંભળીને ભગવાન શ્રી હરિ નારાયણ બોલ્યા હે ગરુડ મેં તને કર્મ વિધાનને અંતર્ગત જે કંઈ પણ બતાવ્યું એમાં પુત્ર પ્રાપ્તિનું મહત્ત્વ અતિ વધારે છે કેમ કે જેને ઘરમાં સંતાન હોતા નથી તેમની ભયંકર રીતે દુર્ગતિ થાય છે સંતાનવાળા ધર્માત્માઓની ક્યારેય દુર્ગતિ થતી નથી જે મનુષ્ય પોતાના કોઈ કર્મના પ્રભાવથી સંતાનની પ્રાપ્તિમાં અસમર્થ રહે છે એને સંતાન પ્રાપ્તિના સાધનો એકઠા કરવા જોઈએ સંતાન મેળવવા માટે દાન પુણ્ય કરવા જોઈએ સાધુ સંતોને જમાડીને સંતાન મેળવવા માટે આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ અનેક પ્રકારથી ભક્તિ ભાવના રાખીને ભક્તિથી પરિપૂર્ણ ચંડીના વિધાનથી હરિવંશ પુરાણની કથા વાંચવી અથવા તો સાંભળવી જોઈએ શિવજીની આરાધના કરીને સદ્બુદ્ધિવાળા મનુષ્ય સંતાનની ઉત્પત્તિ કરે સંતાન પોતાના પિતાને નરકથી ઘોર યાતનામાંથી બચાવે આથી એક ધર્માત્મા સંતાન આખા કુળને ઉદ્ધાર કરી દે છે આ ખૂબ જ જૂની પદ્ધતિ છે એક સંતાન સમસ્ત લોકને જીતી લે છે સંતાનનું મુખ જોઈને પિતા ફક્ત ઋણમાંથી મુક્ત થઈ જતા નથી પરંતુ તે આ ક્રમથી પોતાનું મુખ જોઈને અન્ય ઋણો કે સત્ય જે છે તે પૌત્રનું મુખ જોઈને મનુષ્ય સ્વર્ગને પ્રાપ્ત કરી શકે છે અને યમરાજના અનેક બંધનોમાંથી મુક્ત થઈ જાય છે બ્રહ્મ વિવાહથી લાવવામાં આવેલ પત્નીથી થતું સંતાન પિતાને ઉર્ધ્વ લોકમાં પહોંચાડે છે વગર લગ્નએ સ્ત્રીથી જે સંતાન થાય છે તે નરકમાં લઈ જાય છે ભગવાન શ્રી નારાયણ ગરુડજીને કહે છે હે ગરુડ એક જ જાતિના સ્ત્રી પુરુષથી જે ઓરસ સંતાન થાય છે તે શ્રાદ્ધ દાન વગેરેથી પિત્રોને સ્વર્ગમાં પહોંચાડે છે સંતાન દ્વારા શ્રાદ્ધ આપવાથી મનુષ્ય સ્વર્ગે જાય છે એટલું જ નહીં પરંતુ સંતાન સિવાય કોઈ અન્ય શ્રાદ્ધ આપે તો પિસાજ પણ સ્વર્ગે જાય છે આ વાતને સિદ્ધ સમજવા માટે હું પારલોકિક દાનના ઉત્તમ મહાત્મય સૂચક આખ્યાન તને કહી સંભળાવું છું તે તું સાંભળ આમ કહીને ભગવાન ગરુડજીને આ આખ્યાન સંભળાવે છે ત્રેતાયુગમાં સુંદર મહોદયપુરમાં મહાબળવાન અને ધર્મમાં નિષ્ઠાવાન વાહન નામના રાજા થઈ ગયા વિધિવત યજ્ઞ કરતા તેઓ દાન આપવામાં દાનેશ્વર અને લક્ષ્મીવાન બ્રાહ્મણોના પરમ ભક્ત હતા સાધુના પ્રેમાળ અને ચરિત્રવાન આચાર અને ગુણોથી યુક્ત હતા દયા તથા દાક્ષિણ્યથી યુક્ત ધર્મથી પોતાના ઓરસ પુત્રની સમાન પ્રજાનું પાલન પણ કરતા હતા અને દંડ આપવા યોગ્ય અપરાધીને જ દંડ આપતા રાજા નિત્ય ક્ષત્રિયોના ધર્મનું તત્પર થઈને પાલન કરતા એક દિવસે આ મહાબળવાન રાજા સેના સહિત શિકાર કરવા માટે ગયા અને અનેક પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલા વનમાં પ્રવેશ કર્યો તે વન હરણોથી ભરપૂર હતું અને અનેક પ્રકારના પંખીઓ મધુરો કલરવ કરી રહ્યા હતા ત્યાં અચાનક જ રાજાએ દૂરથી એક સુંદર મજાના હરણને જોયું રાજાએ તરત જ ધનુષ્ય પર બાણ ચડાવીને જે બાણ અતિ તીક્ષ્ણ અને પુષ્ટ હતું ધનુષની પણ છ કાન સુધી પહોંચીને બાણને છોડ્યું બંદૂકમાંથી જેમ ગોળી છૂટે તેમ બાણ સડસડાટ મારતું હરણને બીંધીને આર પાર નીકળી ગયું પણ આ શું એ હરણ રાજાના બાણને લઈને અદૃશ્ય થઈ ગયું એ હરણના ટપકેલા લોહીના ચિહ્નનોના આધારે રાજાએ પીછો કર્યો પીછો કરતાં કરતાં રાજા એક અન્ય વનમાં પ્રવેશી ગયા ભૂખ તરસ સુકાયેલો કંઠ થાકથી અને અર્ધ બેભાન જેવા થયેલા રાજા એક જળાશય પાસે પહોંચીને ઘોડા સમેત સ્નાન કર્યું કમળ વગેરેના ગંધથી સુગંધિત શીતળ જળ પીધું ત્યારબાદ વાહન રાજાએ આરામ કરવા માટે ચારેય તરફ નજર દોડાવી ત્યાં તેની નજરે એક વિશાળ વટવૃક્ષ પડ્યું તે શીતળ છાયાવાળું અને મોટી મોટી વિશાળ ડાળોથી ખૂબ જ વિસ્તૃત હતું અનેક પ્રકારના પંખીઓના સમૂહથી સોંપતું આ વૃક્ષ હતું સૌથી ઊંચું અને મોટું હોવાના કારણે એ વૃક્ષ જંગલની ધજાની માફક જણાતું હતું થાકેલા રાજા એના થડની પાસે પહોંચતા ઘનઘોર નિંદ્રાની અવસ્થામાં આવી ગયા ત્યારે ત્યાં એ રાજાએ ભૂખ અને તરસથી પીડાયેલા વ્યાકુળ ઇન્દ્રિયો અને અસ્ત વ્યસ્ત વાળવાળા મેલા ચોડાયેલા વસ્ત્ર અતિ ભયાનક અને ઊંચા દુર્બળ એવા પ્રયત્ને જોયો અતિશય બિહામણા અને ડર ઉપજાવે એવા પ્રયત્ને જોઈને બભરૂ વાહન અતિ આશ્ચર્ય પામ્યા ભગવાન શ્રી ગરુડને કહે છે હે ગરુડ પ્રેતે એ સમયે રાજાને કહ્યું હે રાજન આપના દર્શન માત્રથી જ મેં પ્રેત ભાવ છોડ્યો છે અને પરમ ગતિને હું પામ્યો છું હે મહાબાહો આપના દર્શનથી આજે હું અતિ ધન્ય થયો રાજાએ પ્રેતને કહ્યું હે પ્રેત આ કાળો બિલાડા જેવો કલર મોટું ભયાનક બિહામણું અને લોકો જોતા જ ડરી જાય તેવું મુખ અને અતિ ઘોર દેખાય આવું મોટું અમંગળ પ્રેતત્વ તને કયા કર્મના પરિણામે પ્રાપ્ત થયું છે શું તું મને આ પ્રેતત્વ મળવાનું કારણ જણાવીશ તું કોણ છે કેવું દાન કરવાથી તારું આ પ્રેતત્વ દૂર થાય તે મને જલ્દીથી જણાવ આ સાંભળીને પ્રેત તરત જ જવાબ આપતા કહે છે હે દયાળુ રાજા હું તમને શરૂઆતથી જ અંત સુધી સઘળું જણાવું છું મારું પ્રેત બનવાનું કારણ જાણીને તમે મારા પર દયા કરવાની તરત જ તૈયાર થઈ જશો સઘળી સંપત્તિઓથી ભરપૂર બેદિસ નામનું એક મહાનગર છે જે અનેક પ્રકારના જનપદો તથા રત્નોથી ભરપૂર છે જ્યાં અનેક જાતના લોકો વસે છે તેઓ ધન ધાન્યથી અતિ સમૃદ્ધ છે અહીંના મકાનો મહાલયો મહેલો વગેરેની શોભા અતિ ન્યારી છે તથા ત્યાં ધર્માત્મા લોકો પણ વસે છે આ નગરમાં દેવોનું પૂજન પણ થાય છે હે રાજન હું વૈશ્ય જાતિનો છું મારું નામ સુદેવ છે હવનથી દેવ દેવી તથા પિંડદાનથી પિતૃઓને સંતુષ્ટ કરતો હતો અનેક પ્રકારના દાન આપીને મેં બ્રાહ્મણોને અતિ સંતુષ્ટ કર્યા હતા આ સિવાય ગરીબ આંધળા પાંગડા વગેરેને અનેક વાર મેં સંતુષ્ટ કર્યા છે છતાં પણ હે રાજન મારું આ સઘળું સુકર્મ દેવ યોગથી નિષ્ફળ થઈ ગયું શાને કારણે નિષ્ફળ થઈ ગયું તે હું તમને જણાવું છું તે સાંભળો મારે સંતાન મિત્ર ભાઈ જેવું કોઈ સગા સંબંધી ન હતું જે મારી ઉર્ધ્વ દેહિક પિંડદાન આદિક્રિયા કરે હે રાજન જેનું સોળ માસિક શ્રાદ્ધ થતું નથી એના સેંકડો શ્રાદ્ધ કરવા છતાં પણ એનું પ્રેતત્વ નાશ પામતું નથી માટે હે દયાનિધિ રાજેન્દ્ર તમે મારા પિંડદાનની ક્રિયા કરીને મારો ઉદ્ધાર કરો કેમ કે હે રાજા જગતમાં તમામ વર્ણના ભાઈ તરીકે રાજા જ કહેવાય છે તેથી હે રાજન આપ મને તારવાનો ઉપાય કરીને મોક્ષ અપાવો અગર આપ મારી પાછળ પિંડદાન કરશો તો મારી જરૂર સદગતિ થશે અને પ્રેતીઓનીમાંથી મને અવશ્ય છુટકારો મળશે હું તમને અઢળક ધન સંપત્તિ આપીશ હે બહાદુર રાજા જો આપ મારું પ્રિય કરવા ઈચ્છતા હો તો આપને અવશ્ય એવું કરવું જોઈએ ભૂખ અને તરસના દુઃખના કારણે પ્રેતપણું મારા માટે અતિશય યાતના તથા દુઃખદાયક છે આ વનમાં સુંદર સ્વાદિષ્ટ ફળો છે અને શીતળ જળ હોવા છતાં પણ ભૂખથી પીડિત હું એ સ્વાદિષ્ટ અને અતિ મીઠા ફળને ખાઈ શકતો નથી શીતળ જળનું પાન કરી શકતો નથી હે મહારાજા પ્રથમ મારો ઉદ્ધાર કરવા માટે તમે નારાયણ બલી કરો પછી બીજા અન્ય સર્વકર્મ કરજો આથી ચોક્કસ મારું પ્રેત પણ નાશ પામશે એમાં કોઈ શંકાને સ્થાન નથી વેદ મંત્રનું પઠન તપ દાન તમામ જીવો પર દયાભાવ ઉત્તમ પ્રકારનું શાસ્ત્ર જેમ કે રામાયણ ગરુડ પુરાણ મહાભારત આદિ સાંભળવું વિષ્ણુ ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી સજ્જન મનુષ્યો સાથે સત્સંગ કરવો આ તમામ બાબતો પ્રેત યોનિના નાશ માટે હોય છે એવું મેં સાંભળ્યું છે તેમાં પ્રેતત્વનો જલ્દીથી નાશ થઈ જાય છે અને શીઘ્રતાથી પ્રેતને મોક્ષ મળે તેવી વિષ્ણુ ભગવાનની પૂજાની હું તમને વિધિ સરની વાત જણાવું છું ન્યાયથી એકત્રિત કરેલું સોનું લઈને હે દયાળુ રાજા એક નારાયણની પ્રતિમા બનાવો એને બે પીળા વસ્ત્રો તથા તમામ આભૂષણોથી શણગારો ત્યાર પછી અનેક પ્રકારની પવિત્ર નદીઓ જેમાં સાત તીર્થોની નદી હોય તે જળ લઈને પ્રતિમાને સ્નાન કરાવીને સિંહાસન પર એનું સ્થાપન કરવું જોઈએ ત્યારબાદ પૂજન કરવું આ સુવર્ણમય પ્રતિમાના પૂર્વ ભાગમાં શ્રીધર દક્ષિણમાં મધુસૂદન પશ્ચિમમાં વામનદેવ અને ઉત્તરમાં ગદાધર ભગવાન મધ્યમાં બ્રહ્મા તથા મહેશ્વર વગેરેનું દેવોનું સ્થાપન કરીને એમનું ધૂપ દીપ પુષ્પ આદિ વિધિસર રીતે અલગ અલગ પૂજન કરવું જોઈએ ત્યારબાદ પ્રદક્ષિણા કરીને અગ્નિમાં દેવતાઓને તૃપ્ત કરીને ઘી દહીં અને દૂધની તમામ સ્થાપિત કરેલ દેવોને તૃપ્ત કરવા જોઈએ ત્યારબાદ સ્વસ્થ અંતઃકરણથી તૈયાર થઈને સ્નાન કરીને નારાયણની આગળ વિધિપૂર્વક ક્રિયાઓ કરવી ક્રોધ અને લોભથી રહિત થઈને શાસ્ત્રની રીતિથી તમામ શ્રાદ્ધ અને વૃતોત્સર્ગ કરવા એની પાછળ બ્રાહ્મણો માટે પદદાન વાસણનું દાન કરવું ત્યારબાદ સૈયાદાન કરીને પ્રેત માટે ઘટનું એટલે કે પાણીથી ભરેલા ઘડાનું દાન કરવું રાજાએ વધારે જાણકારી મેળવવા માટે પૂછ્યું હે પ્રેત પ્રેતઘટનું દાન કેવી રીતે કરવું એની વિધિ કઈ છે સઘળા જીવો પર દયા કરીને પ્રેતની મુક્તિ આપવાવાળા વરદાનની સંપૂર્ણ વિધિ મને જણાવો આથી પ્રેત કહે છે હે દયાળુ રાજા આપ એક ચિત્ત થઈને સાંભળો આવા સુદ્રઢ દાનથી પ્રેતપણું સમાપ્ત થઈ જશે તેને તરત જ પ્રેતીઓની માથી મુક્તિ મળશે આ ઘટ નામનું દાન તમામ અશુભોનો નાશ કરવાવાળું અને સકલ લોકોની દુર્ગતિનો ક્ષય કરનારું છે તપાવેલા સોનાનો ઘડો બનાવીને મહાદેવ પરમપિતા બ્રહ્માજી શ્રી હરિનારાયણ કેશવ અને લોકપાલ ઇન્દ્ર યમ વરુણ કુબેર વગેરેનું મંત્રો દ્વારા આહવાહન કરીને આ ઘડામાં દૂધ ઘી ભરીને ભગવત ભક્તિથી બ્રાહ્મણને દાન આપવું જોઈએ આ દાન આપવાથી અન્ય કોઈ બીજા દાન આપવાની આવશ્યકતા રહેતી નથી આ ખડાના માધ્યમમાં પરમપિતા બ્રહ્માજી તથા શ્રીહરિ અને અવિનાશી ભોળાનાથનું આહવાહન થાય ત્યારબાદ પૂજા કરીને પૂર્વ વગેરે દિશાઓમાં ઘડાના કાઠલામાં ક્રમશઃ લોકપાલોનું પૂજન કરવું જોઈએ હે રાજન ધૂપદીપ ફળ અને ચંદનથી વિધિપૂર્વક સઘળા દેવોનું પૂજન કરીને શ્રીહરિની પ્રાર્થના કરવી જોઈએ સ્તુતિ કરીને દૂધ અને ઘી સહિત સોનાના આ ઘડાનું યોગ્ય બ્રાહ્મણને દાન કરવું જોઈએ મહાપાતકોનું નાશ કરનારું આ દાન સઘળા દાનોમાં સર્વશ્રેષ્ઠ છે આથી હે રાજન પ્રેતત્વ દૂર કરવા માટે મનુષ્યએ આ દાન અવશ્ય કરવું જોઈએ શ્રી ગરુડજીને કહે છે હે ગરુડ આ પ્રેતની સાથે જ્યારે વાતો કરવામાં રાજા તલ્લીન થઈ ગયા હતા ત્યારે જ હાથી ઘોડા રથ વગેરે સાથે રાજાની સેના તેને શોધતી શોધતી ત્યાં આવી પહોંચી આ જોઈને પ્રેતે રાજાને અમૂલ્ય રત્નો આપીને નમસ્કાર કરીને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયું ત્યાર પછી રાજા પોતાની સેના સાથે નીકળીને પોતાના નગરમાં આવ્યા અને શુભ દિવસો જોઈને પ્રેતે જેમ કહ્યું હતું એ રીતે સઘળું કાર્ય કર્યું શ્રી નારાયણે ગરુડજીને કહ્યું હે ગરુડ રાજાએ દેહી ક્રિયાઓ પ્રેતને મુક્તિ અપાવવા માટે કરી પછી એના પુણ્ય પ્રભાવથી પ્રેતનો પ્રેતીઓનીમાંથી તરત જ છુટકારો થયો અને સ્વર્ગમાં ગયો બીજાના દ્વારા અપાયેલા શ્રાદ્ધદાનથી પણ પ્રેતને અતિશય ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ આથી જો સંતાન દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ તર્પણ પિતાની સદગતિ થાય તેમાં સિંહ નવાય છે જેને સંતાન ન હોય તેના માટે કુટુંબીજનો તથા આડોશી પાડોશી તથા રાજા પણ કોઈ પણ આ મૃત વ્યક્તિ માટે ઉર્ધ્વ દેહિક શ્રાદ્ધ દાન પિંડ દાન વગેરે કરી શકે છે તો પણ પ્રેતીઓનીમાંથી મુક્તિ મળે છે આ પવિત્ર આખ્યાન જે કોઈ સાંભળશે અથવા સંભળાવશે એ બંને પાપી હોય તો પણ તેને પ્રેતીઓની પ્રાપ્ત થશે નહીં ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે બભ્રુવાહન પ્રેત સંસ્કાર નામ સપ્તમો અધ્યાય સંપૂર્ણ તો મિત્રો આપણે સાંભળ્યું ગરુડ પુરાણનો સાતમો અધ્યાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો ગરુડ વાહન ભગવાન શ્રી લક્ષ્મીપતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ